नमस्ते, गुजरात माहिती यूट्यूब चैनल में आपसू हार्दिक स्वागत है। बात करिए आज ताजा ने महत्व समाचार विषय। समाचार में आगे बढ़ता पेला गुजरात माहिती यूट्यूब चैनल में आप नवा हो और आ चैनल ने सब्सक्राइब करने बाकी हो तो खास सब्सक्राइब कर लेजो। दररोजना ताजा और महत्व समाचार जाने अपनी चैनल गुजरात माहिती ने सब्सक्राइब कर न भूलता और वीडियो गमे तो लाइक करने भूलता नहीं। सौ प्रथम समाचार की बात करिए तो राज्य सरकार जन्माष्टमी तहेवारों निमित्ते ऑगस्ट में 71 लाख गरीब परिवारों ने कार्ड दीठ 1-1 लीटर कपासिया तेल वितरण करने नक्की थे जाणवा मळे छे। खाद्य सुरक्षा कायदा प्रधानमंत्री गरीब कल्याण योजना लाभ मेळवता तमाम 71.54 लाख जेटला परिवारों ने राहत दरना कपासिया तेल लाभ मळवापात्र थशे। सरकार द्वारा कपासिया तेल खरीदी माटे टेन्डर प्रक्रिया चाली रही छे। गया वर्षे जेटला परिवार ने तेल लाभ मळेल तेना करता आ वखते वधु परिवारों ने आवरी लेवामां आव्या छे। तेल 1 लीटरना पाउच में अपाशे अने तेनी किंमत अने वितरण समय हवे पछी जाहेर थशे। कपासिया तेल उपरांत रेशन कार्ड परथी राहत दरनुं वितरण पण यथावत रहेशे। त्यारबादना आगळना समाचारनी वात करिए तो गुजरात शिक्षण बोर्डे धोरण 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર કર્યું છે। ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે। જુલાઈના બીજા અઠવાડિયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે। મહત્વનું છે કે આજે CBSE પણ ધોરણ 12ના પરિણામ માટેનું માળખું જાહેર કર્યું છે। ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 293 નવા કોરોના કેસ નોંધાયા છે, તો બીજી તરફ માત્ર 770 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે। અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે। રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 7,749 હાલ એક્ટિવ દર્દી છે, જોકે રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે। અત્યાર સુધીમાં કુલ રાજ્યમાં 10,018 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે 18 જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19 જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં, જ્યારે 20 જૂને દાહોદ અને પંચમહાલમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ અને કોઈક જગ્યાએ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હાલ ચોમાસું 2021ને લઈ હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરતાં જણાવ્યું હતું કે હવે થોડાક જ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે અને આગામી 3-4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે।